આખા વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે। આ કોરોનાનો કહેર ત્રીજા વિશ્વયુદ્ધનો અનુભવ કરાવતો હોય તેવું લાગી રહ્યું છે। દિવસે ને દિવસે કેટલાય લોકો આ કોરોનાનો ભોગ બનતા જાય છે। ત્યારે ભારત સહિત પાટણ શહેરમાં કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે અને હજુ સુધી કોરોનાને કાબૂ કરવા માટે આની કોઈ દવા શોધાઈ નથી। આપણે આપણું રક્ષણ આપણે જાતે જ કરવું પડશે અને એકબીજાને જાગૃત કરવા પડશે। કોરોના મુક્ત પાટણ અભિયાનની શરૂઆત પાટણ જિલ્લાની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ પીટીએ ન્યૂઝ ચેનલે કરી છે। ત્યારે જાડેશ્વર મહાદેવના પૂજારી હરેશભાઈ આચાર્યએ પીટીએન ન્યૂઝની કોરોના મુક્ત પાટણ અભિયાનને અભિનંદન આપતા જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજાનો અનેરો મહિમા છે। આ મહિનામાં ભગવાન શંકરની પૂજા થાય છે, જેથી સવારથી લોકોની ભીડ શિવાલયોમાં જામતી હોય છે। ત્યારે પીટીએન ન્યૂઝની આ મુહિમને સાર્થક કરવા જાડેશ્વર પાલડીના મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોના સંક્રમણ ઘટે તેવી વ્યવસ્થા મંદિરના પૂજારીએ કરી હોવાનું જણાવી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા પ્રજાને સંદેશો પાઠવ્યો હતો। પાટણ શહેરમાં કોરોના મુક્ત પાટણનું મહાઅભિયાનની મુહિમ જે પાટણ સેન્ટરની પીટીએન ચેનલ દ્વારા જે ચલાવવામાં આવે છે તે બહુ જ સુંદર અને ગૌરવ લેવાની એક વાત છે, જે પાટણ શહેરની જનતાએ પણ સારો સહકાર આપ્યો છે। શ્રાવણ માસમાં તમામ મંદિરોના ભક્તોએ એમને પણ સહકાર જાહેર કર્યો છે। દરેક પૂજારીઓ પણ આ મુહિમના ભાગરૂપે પોતાના મંદિરોમાં એક સુચારુ વ્યવસ્થા કરી અને પૂજાનું શ્રાવણ માસમાં લોકોને દર્શન ફક્ત કરવા એવો અનુરોધ કરેલ છે, જે આ પાટણની કોરોના મુક્ત મહાઅભિયાન મુહિમના ભાગરૂપે પૂજારી તરીકે મેં પણ જાડેશ્વર મહાદેવમાં એક મુહિમ ચલાવેલ છે, જે સંક્રમણને અટકાવવાના ભાગરૂપે અમે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી સરકારની ગાઈડલાઈન મુજબના બધા નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરેલ છે। શું લોકોને શું સૂચન આપવા માંગો છો? લોકોને અમે એવું સૂચન આપીએ છીએ કે ભાઈ ઘરમાંથી પણ જ્યારે બહાર નીકળો તો સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સમૂહમાં ભેગા ના થવું જોઈએ, સંક્રમણથી બચો અને સંક્રમણથી બચવા માટે જ એક સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત છે। આ અભિયાનમાં તમે પણ સહભાગી બનો અને આપણે સૌએ આજથી અત્યારથી જ જનજાગૃતિ લાવવી પડશે અને જનજાગૃતિ લાવવા માટે પીટીએન ન્યૂઝ હંમેશા અગ્રેસર રહી છે અને કોરોના મુક્ત અભિયાનને વેગ મળતો થયો છે। દર્શક મિત્રો, આ વેગ આમને આમ મળતો રહે તે માટે અમને જુસ્સો આપતા રહેજો અને પીટીએન ન્યૂઝના આ અભિયાનને સાર્થક બનાવવા અમે કોરોના વોરિયર્સ તરીકે ખડે પગે કોરોના સામે ઊભા છીએ।